હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય કોરિયર એજ્યુકેશન. તો આજે આપણે જોવાનું છે FY BCOM સેમેસ્ટર 1 માં ઇકોનોમિક્સના ક્વેશ્ચન. કારણ તમારી હવે ઇકોની એક્ઝામ છે અને આજે અકાઉન્ટની એક્ઝામ તમારી પતી જશે. તો ઇકોની એક્ઝામમાં તમારા બે મોડલ પેપર મેં અહીંયા મૂકેલા છે, તો આ બંને મોડલ પેપર તમને કરીને જવાના છે. આ બંને મોડલ પેપરમાંથી તમને પાસ થાવ એટલું તો આવી જશે ને, લગભગ 35-40 માર્કનું તો હશે. બરાબર છે? તો ધ્યાનથી જોજો. તો મોડેલ પેપર 1 ના પહેલા આપણે ક્વેશ્ચન જોઈ લઈએ, પછી મોડેલ પેપર 2 ના જોશું. અને છેલ્લે સુધી વિડીયો જોજો, હું જે ક્વેશ્ચન પર સ્ટાર કરાવાય એ પહેલે કરી જજો. બરાબર? ચાલો તો સૌથી પહેલા મોડેલ પેપર 1 માં જોઈએ. પ્રશ્ન 1 ટૂંકમાં જવાબ આપો. તો પહેલો સવાલ છે તમારો ધંધાકીય અર્થશાસ્ત્રની વ્યાખ્યા. અને જો ધંધાકીય અર્થશાસ્ત્રની વ્યાખ્યા તમને પૂછાય 2 માર્ક્સમાં, તો તમારે શું કરવાનું, કેટલી એની વ્યાખ્યા લખવાની, શું કરવાનું, તે એ બધું હું તમને કહું છું. તો ધંધાકીય અર્થશાસ્ત્રની વ્યાખ્યામાં તમારે છે ને, જેને પહેલા વ્યાખ્યા આપેલી હોય ને એ લખવાની, કાં તો તમને જે કોમન વ્યાખ્યા આવે ને એ લખવાની હોય. ટૂંકમાં 2 વ્યાખ્યા આપી દેવાની. કેટલી વ્યાખ્યા લખવાની? 2 વ્યાખ્યા આપવાની. પછી છે માંગની આવક સાપેક્ષતા એટલે શું. તો માંગની આવક સાપેક્ષતા એટલે શું, એમાં પણ જો તમે કઈ આખું પાનું ભરીને નથી લખવાનું, 3-4 લીટી તમે લખો, 2 વ્યાખ્યા લખો તો એટલી ઇનફ છે. વો 3, 2, 3 વ્યાખ્યા, 4 વ્યાખ્યા, એટલે બધી વ્યાખ્યા નથી લખી કાઢવાની 2 માર્ક્સમાં. ચલો પછી સીધો ખર્ચ અને આડકતરો ખર્ચ એટલે શું. હવે આ તમને બીજી રીતે પણ પૂછે કે પ્રત્યક્ષ ખર્ચ અને પરોક્ષ ખર્ચ એટલે શું. સીધા ખર્ચને પ્રત્યક્ષ ખર્ચ રીતે પણ ઓળખવામાં આવે અને આડકતરા ખર્ચને પરોક્ષ ખર્ચ તરીકે પણ ઓળખવામાં આવે. પછી છે સરેરાશ આવક અને સીમાંત આવકનો અર્થ. જો આ બધું જે છે ને, આ આખું મોડેલ પેપર 1 એમાં મેં છે ને આ બધી વ્યાખ્યાઓ જ લીધેલી છે. મોટા ભાગે તમને છે ને વ્યાખ્યાઓ જ બધી પૂછે. પછી તમને માંગની વિજ્ઞાન સાપેક્ષતા એટલે શું. અને પછી 6ઠો સવાલ ખર્ચ વિધેય એટલે શું. અને આ 1 થી 6 સવાલમાં કયા સવાલ IMP છે તો હું પહેલા તમને કહી દઉં. જો પહેલા નંબરનો સવાલ પર સ્ટાર કરું છું, આ તમારે કરવાનો. પછી બીજા નંબરનો સવાલ માંગની આવક સાપેક્ષતા એટલે શું. પછી 4ઠો નંબરનો સવાલ સરેરાશ આવક અને સીમાંત આવક એટલે શું. અને 5મો સવાલ માંગની વિજ્ઞાન સાપેક્ષતા એટલે શું. બરાબર? તો 6 સવાલમાંથી મેં 4 સવાલ તમને મોડેલ પેપર 1માંથી આપ્યા છે, એ તમારે કરવાના છે. બાકી બધા તો કરવાના જ છે, પણ પહેલે આ સ્ટાર કરેલા એની પર વધારે ધ્યાન આપવાનું છે. એકદમ પાક્કા તમને આવડવા જોઈએ, કારણ કે એ IMP સવાલ છે એટલા માટે. પ્રશ્ન 2. તો પ્રશ્ન 2માં તમને જે 7 માર્કમાં 6 માર્કમાં જે પૂછાતા હોય એવા સવાલ છે, એમાં ધંધાકીય અર્થશાસ્ત્ર એટલે શું, તેના લક્ષણો જણાવો. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે, આ ખાસ કરી જજો. બરાબર છે? લક્ષણો એના પૂછાય છે. પછી બ, માંગના નિર્ણાયક પરિબળ. અથવા પ્રશ્ન 2નો જે છે એમાં વટાવનો સિદ્ધાંત અને માંગનો નિયમ. આ આખો પ્રશ્ન 2 મોસ્ટ IMP છે તમારો. વટાવનો સિદ્ધાંત પણ તમને ટૂંકનામાં પૂછી લઈ અમુક વાર. એવું નહીં કે જો અહીંયા છે તો અહીંયા જ પૂછાય, અહીંયા બી પૂછાઈ જાય. હે, કઈ ભરોસો નહીં. અહીંયાનો સવાલ અહીંયા ને અહીંયાનો સવાલ અહીંયા પણ પૂછાઈ જાય. એ લોકો ગમે તે રીતે પેપર કાઢી શકે. આપણે આપણી તૈયારી કરવાની છે. ચલો આગળ. પ્રશ્ન 3નો માંગની આવક સાપેક્ષતા એટલે શું, તેના પ્રકારો આકૃતિની મદદથી સમજાવો. જો આ બધા સવાલ પૂછાય, આવક સાપેક્ષતા, મૂલ્ય સાપેક્ષતા, પુરવઠાના મૂલ્ય સાપેક્ષતા, એ બધું પૂછાશે. માંગની આવક સાપેક્ષતા એટલે શું, તેના પ્રકારો આકૃતિની મદદથી. માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે શું, તેના પ્રકાર આકૃતિની મદદથી. તો તમે છે ને આ મૂલ્ય સાપેક્ષતા સવાલ વાળો મોસ્ટ IMP કરી જજો. બરાબર? ચલો ક્વેશ્ચન 3 અઠવાનો. માંગની આગાહીની સમજથી ગ્રાહક તપાસ અને નિર્દેશ તપાસ સમજાવો. જો ટૂંકમાં તમને માંગની આગાહીની પદ્ધતિનો આખો પોઈન્ટ કરી જવાનો છે. આ સવાલ તમારે કરીને જ જવાનો છે, કમ્પલસરી. આ સવાલ તમારે એકદમ પાક્કો તમને આવડવો જોઈએ પરીક્ષામાં, આ પૂછાશે જ. ચલો પછી બ, ઉત્પાદનના વિધેયના સ્વરૂપો સમજાવો. આ તમને છે ટૂંકમાં કદાચ મૂકી દેશે. બરાબર? ચલો પછી પ્રશ્ન 4. પ્રશ્ન 4માં છે ને બિન પ્રમાણસર ઉત્પાદનનો નિયમ, આ ખાસ કરજો. આમાં આકૃતિ પણ દોરવાની આવે છે, તો આકૃતિ પણ દોરજો. બધી તમારી બુકમાં છે જ આ બધા સવાલ. ચલો તો આ તમારો મોસ્ટ IMP. આમાં પુરવઠાનો નિયમ છે, માંગનો નિયમ છે, આ બધા IMP જોઈએ. આપણું કહેવાનું નહીં હોય કે પુરવઠાનો નિયમ IMP એ પૂછાતા જ હોય. તમને મને ખબર જ હોય, માંગનો નિયમ અને પુરવઠાનો નિયમ એ બંને કરવાના જ હોય. કદના આર્થિક લાભાલાભ, આ ખાસ કરજો. અને માંગના પ્રકારો છે. બરાબર છે? તો ટૂંકમાંથી 2 કીધા તમને મોસ્ટ IMP, પછી આમાંથી મોસ્ટ IMP આટલા કીધા. બરાબર છે? ચાલો તો હવે આપણે જોઈએ મોડેલ પેપર 2. મોડેલ પેપર 2માં પહેલો સવાલ તમારો છે શોર્ટ ક્વેશ્ચનમાં, ધંધાકીય અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર. હવે આ જ કાર્યક્ષેત્ર તમને ખાલી આમાં પૂછાય તો મુદ્દા લખવાના, અને લોંગ ક્વેશ્ચન પૂછાય તો જો અહીંયા તમને ટૂંકમાં પૂછાય ધંધાકીય અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર, તો એમાં તમારે આખા પોઈન્ટ સમજાવવાના હોય. બરાબર? એટલે શોર્ટ ક્વેશ્ચનમાં પૂછે તો ખાલી મુદ્દા લખવાના, અને લોંગમાં પૂછે તો અંદરનું પણ લખી કાઢવાનું. ચલો તો આ 1 IMP છે, કારણ કે ટૂંકમાં બી પૂછાય છે. 2. પેઢીની માંગ અને ઉદ્યોગની માંગ વચ્ચે તફાવત જણાવો. 3. ઉત્પાદનનો વિધેય એટલે શું. 4. માંગ વિધેય એટલે શું, જ્યાં પૂછાય ઉત્પાદનનો વિધેય, માંગ વિધેય, આમાંથી 1 પૂછાઈ જાય કદાચ 3 અને 4માંથી.
ચલો ભાઈ પાંચમું, માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા એટલે શું? તો જો એક સાઈડ તમને એમ પૂછે કે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા, તો બીજી બાજુ અહીંયા જો મેં અહીંયા તમને આઈએમપી ટીક કરાયેલો સારીઓ, માંગની આવક સાપેક્ષતા એટલે શું? બરાબર, તો આ બંને કરજો, પ્રતિ સાપેક્ષતા અને આવક સાપેક્ષતા, અને પ્રતિ સાપેક્ષતાના કદાચ પ્રકાર હોય તો એ પણ કરજો. ચાલો પછી ખર્ચ વિશ્લેષણ એટલે શું? આવક રેખા વિશે માહિતી આપો. પછી આ એક આઠમા નંબરને કરજો, વ્યૂહત્મન માંગ અને સ્વતંત્ર માંગ વચ્ચે તફાવત. કયો સવાલ? વ્યૂહત્મન માંગ અને સ્વતંત્ર માંગ વચ્ચે તફાવત. એ કયો? આઈએમપી અમારી, એક આઈએમપી અમારી, આ પહેલો આઈએમપી. ચલો પ્રશ્ન બે, સમ સીમાનનો સિદ્ધાંત અને વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ. તો જો આ તમને પૂછાય, શોર્ટ ક્વેશ્ચન પણ પૂછાય, આ બંને આઈએમપી છે. જો આ બધા પૂછાય જ, આ તો મને યાદ, જો મને છે ને આ બધા યાદ છે, અડધા કે અડધા તો દર ફેરી આવે જ. કયા કયા ખબર? એક પૂર્વજનો નિયમ આઈએમપી હોય, એક માંગનો નિયમ આઈએમપી હોય, એક વટાવનો સિદ્ધાંત આઈએમપી હોય, પછી એક સમ સીમાનનો સિદ્ધાંત, પછી એક વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ. તો આ બધા, પછી માંગની આગાહીની પદ્ધતિ, આ બધા સવાલ કેવા કે બધા એમ ચોપડીના સિલેબસના ટોપ સવાલ કહેવાય, કે આ સવાલ વગર પેપર નીકળે નિયમ. આ સવાલ તો આવવા જ જોઈએ, કારણ કે આના વગર કઈ છે જ નહીં. આ બધા મોસ્ટ ટાઈમ બીજે 11-12 ધોરણથી પણ ચાલતા આવેલા છે. આ માંગનો નિયમ, પૂર્વથનો નિયમ પહેલે પણ આવતો જ હતો, બરાબર છે? એટલે આ બધા તો પૂછાય જ, તો આ બધા તમારે કરી જવાના, બરાબર. એવું નહીં કે તમારે આખા આખી ચોપડી વાંચી કાઢવાની, આખી ચોપડીમાંથી જે મોસ્ટ ટાઈમપી હોય ને એ વાંચી કાઢો છેલ્લા ટાઈમે, બરાબર. ચાલો પછી આગળ, પૂર્વધાની મૂલ્ય સર્વેક્ષણનો અર્થ અને પ્રકાર સમજાવો, ખર્ચ વિશ્લેષણનું મહત્વ. તો આ બંને માટે છે ને તમે આ પૂર્વ હવાલો કરી જજો. ચલો પછી પ્રશ્ન ત્રણ, ઉત્પાદન ખર્ચ અંગેના વિવિધ ખ્યાલો અને લાંબા ગાળાની સરેરાશ ખર્ચ રેખા. આ મોસ્ટ ટાઈમ બી છે, લાંબા ગાળાની સરેરાશ ખર્ચ રેખા. ચલો પછી માંગની મૂલ્ય સર્વેક્ષતા માપવાની બિંદુ પદ્ધતિ સમજાવો, ટૂંકા ગાળાના ખર્ચ અને ઉત્પાદન વચ્ચે આંતર સંબંધોની આકૃતિની મદદથી સમજાવો, અને ધંધાકીય અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર. જો હું તમને એવું કહું છું કે છે ને, વધારેમાં વધારે પાક્કું તમારે કરવું હોય ને, મોડલ પેપર એક પહેલે કરી જજો, બરાબર છે? મોડલ પેપર એક આખું કરી જજો, આમાં બધા આઈએમપી સવાલ મોડલ પેપર એકમાં જ છે, પછી બીજા જે બચેલા હોય ને એ મોડલ પેપર બેમાં લીધેલા છે, બરાબર છે? તો આટલા સવાલ તમે કરી જજો, આ તમને પરીક્ષામાં પાસ થવા પૂરતું કાફી છે આમાં, અને વધારે પણ માર્ક્સ તમારી તમને આવી જશે જો આ કરશો તો. અને શોર્ટ ક્વેશ્ચન તો ખાસ કરી જજો આ પેપરના, બરાબર છે? આના નાના બંનેના શોર્ટ ક્વેશ્ચન કરી જજો, ટૂંકનોનમાં પણ જે આઈએમપી કીધેલી છે આઈએમપી કરી દેજો. ચાલો તો હવે પરીક્ષા તમારી પતે પછી મને મેસેજ કરજો કે તમારી એક્ઝામ કેવી જાય છે, બરાબર. અને સેમ ટુનું આપણે પણ કરાવવાના છે ઓનલાઈન, આપણી એપ્લિકેશન છે પ્લે સ્ટોર ઉપર, એ તમે ડાઉનલોડ કરજો. આખો સેમ ટુનો કોર્સ આપણે કરાવવાના છે, અકાઉન્ટ સ્ટેટ ઇકો બીએ બધું જ આવી જશે એની અંદર, બરાબર. અને જો કંઈ પણ ઇન્ફોર્મેશન જોઈતી હોય તમને, તો આ નંબર પર આપણો કોલ કરજો, કાં તો મેસેજ કરી શકો છો 7433858780, બરાબર. તો સેમ ટુની પણ આપણે તૈયારી કરાવવાના જ છે પહેલેથી, એટલે સેમ વન તમારું જેવું પડે એટલે તમે આ નંબર પર મેસેજ કરજો. તો સેમ ટુમાં તમારે કઈ રીતે ભણવાનું છે, આપણા અકાઉન્ટમાં બધા વિડીયો કરાવવામાં આવશે, બરાબર. બધા જે ચેપ્ટર છે ને ચેપ્ટર, એના બધા વિડીયો બનાવવાના છે, અને પછી એ દાખલા બધા મોસ્ટ ટાઈમ બી જે એક્ઝામમાં પૂછાય મોડેલ પર બધું હવે કરાવવાનું છે. તો આ નંબર પર મેસેજ કરી નાખજો જેને એડમિશન લેવું હોય તેને, અને ઓફલાઈન ક્લાસ પણ ચાલતા છે આપણા. તો જે સ્ટુડન્ટમાં જે સુરતમાં રહેતું હોય એવા સ્ટુડન્ટ મેસેજ કરી શકો છો, બરાબર.